અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો રજૂ કરે છે અને અહીંયા અમારું દીવ છે એ રાષ્ટ્રપતિ ના કારણે અમારું દીવ છે એ આખું દુલ્હન ની જેમ શણગારેલું છે અને આખું દીવ છે જગમગ થઈ રહ્યું છે ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્રેવીસમીએ કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવું નિવેદન આપ્યું વધુમાં ગુલાબસિંહે કહ્યું કે વરઘોડો કાઢી ધરણી ધરના દર્શન કરીશ સ્વરૂપજીને હાથ ન મિલાવ્યા તે હું ખોટું અર્થઘટન કરાયું છે હું દરેકને પ્રેમથી બોલાવું છું આ તો ભાજપના ઉમેદવાર હતા ગુલાબસિંહ વાવની લોકનિકેતન સંસ્થામાં પહોંચ્યા હતા તેમજ સામ સામે આવતા હતા અને નમસ્કાર નમસ્કાર કરીને આવતા હતા પણ ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે અને કોંગ્રેસની એટિક લાગશે આપ વાત છે બીજી કંઈ નથી વાવના લોકોએ પણ ખૂબ મતદાન કર્યું છે અને બધાનો આભાર માનું છું કેમ કે આવી સિઝન છે કે તે ખેતીની અને એ દરમિયાન પણ આવા વોટિંગ કરવું પણ ખૂબ મહત્ત્વની બાબત છે અને છેક પહેલા પહેલાં લઈને છેલ્લા બુથ સુધી લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે બોરસદના નિસરિયા ગામના વતની અને અમેરિકા રહેતા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેઘદાદા પંચ્યાસી વર્ષની જેફ વયે માતૃભૂમિનું ઋણ ચૂકવશે નિસરાયા ગામના વિકાસ તેમજ શાળાના નિર્માણ બાદ તેના સંચાલન માટે સો કરોડની ફિક્સ ડિપોઝિટનું દાન કર્યું છે બોરસદના નિસરિયા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્ર પટેલે અમેરિકામાં જઈને વસ્યા અને કોમ્પ્યુટર સોફ્ટવેરના સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા હતા તેમને સફળતા મળતા વતન પ્રત્યે ઋણ ચૂકવવા વિચાર્યું હતું આ માટે પોતાના વતન નિસારાયા ગામના વિકાસ તેમજ શાળાના નિર્માણ બાદ તેના સંચાલન માટે સો કરોડની ફિક્સ ડિપોઝિટનું દાન કર્યું છે જેમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે સો કરોડની રકમનું દાન કરનાર તેઓ સૌ પ્રથમ ગુજરાતી છે આ રકમના માત્ર વ્યાજની આવક જ સમગ્ર શૈક્ષણિક સંકુલનો તમામ પ્રકારનો ખર્ચ ખૂબ જ સરળતાથી નિભાવી શકે તેમ છે

કારણ કે અમને આખી જિંદગી અમને લોકોને મદદ કરવામાં કાઢી છે તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી અને જ્યારે મને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી કારણ કે વર્ષોથી મારે નિષ્ણા ગામમાં મદદ કરવી હતી કરોડો છે કારણ કે એની એની જે ઇન્ટરેસ્ટની આવક છે એ આ બધી બધા ખર્ચ પૂરા કરે એટલી છે દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હોય છે થતો હોય છે ત્યારે પરિક્રમાનો પોલીસ જવાનો દ્વારા બંદૂકની સલામી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છત્રીસ કિલોમીટરની ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડે છે આગામી પંદર નવેમ્બર સુધી ચાલનારી ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભમાં સાધુ સંતો જિલ્લા કલેક્ટર એસપી અધિકારીઓ અને અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને પ્રથમવાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને ગિરનારને સ્વચ્છ રાખવા માટે ગિરનાર જંગલમાં ગંદકી ન કરવા અને પર્યાવરણને બચાવવા કચરો તંત્ર દ્વારા રાખવામાં આવેલ ડસ્ટબિનમાં નાખવા માટે પણ અપીલ કરાય છે વર્ષની જે પરિક્રમા છે ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ અગિયાર જેવી ટુકડીઓ બનાવવા આવી છે પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે જે પરિક્રમા કરનારા જે આસ્થાનો શ્રદ્ધાળુ આખા ભારતભર માંથી આવ્યા છે તેમને

આ સેન્સેક્સ નવસો ચોર્યાસી પોઈન્ટના કડાકા સાથે સિત્યોતેર હજાર છસો નેવું પોઈન્ટ પંચાણુંના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી ત્રણસો ચોવીસ પોઈન્ટ તૂટીને ત્રેવીસ હજાર પાંચસો ઓગણસાઠના સ્તરે ક્લોઝ થયો હતો આ સાથે દેશમાં વધતો ફુગાવો વિદેશી ફંડોનું સતત ઓફલોડિંગ શેર બજાર માટે ચિંતાનું કારણ બન્યું છે આ તમામ કારણોના કારણે સતત શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે આ સાથે આગામી દિવસોમાં પણ શેર બજારમાં ધોવાણ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે નવું રોકાણકારો માટે જોખમી સાબિત થઈ શકે છે પડ્યાપુર પાટો કહી શકાય એવી પરિસ્થિતિ ગઈકાલે જે ઇન્ફ્લેશનની ફિગર આવી એ બહુ જ ડિસપોઇન્ટિંગ આવી અને એ કારણસર જે આપણે વ્યાજ દર ઘટાડવાની વાત હતી એક અપેક્ષા હતી એ કદાચ હું નથી માનતો કે ફેબ્રુઆરીમાં પણ મટીરિયલાઇઝ થાય આ બધા કમ્પાઉન્ડિંગ ફિગર થઈ અને એ કારણસર માર્કેટમાં એક વસવસો આવ્યો એડિશનલ પોઈન્ટ જો આપ ધ્યાનમાં રાખશો તો જે ક્વાર્ટર આ ક્વાર્ટર સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ જે અત્યારે આવ્યા સપ્ટેમ્બરના લાર્જ બહુ ડિસઅપોઈન્ટિંગ થયા એક દિગ્ગજ કંપનીઓએ પોતાના રિઝલ્ટ સારા નથી આપ્યા એ પણ માર્કેટનું ઘટાડવાનું મોટું કારણ છે અને માર્કેટમાં જેટલો શાર્પ ઘટાડો આવી રહ્યો છે તો કદાચ હજી પણ પેઇન પૂરું થયું એવું કહી ના શકાય ગાંધીનગરના સરગાસનમાં પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને નીલકંઠ આનંદ ગરબા મહિલા મંડળના દ્વારા કાર્તક સુદ અગિયારસ ઉત્સવ નિમિત્તે રૂડો તુલસી વિવાહ પ્રસંગ યોજાયો હતો તુલસી વિવાહના ભક્તિમય વાતાવરણમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છોડાયા હતા અને લગ્નમાં સામાજિક રિવાજો સાથે વિધિની તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા